મિત્રો આ અંગ્રેજીમાં છે ને સૌથી વધારે આપણને તકલીફ પડતી હોય તો ઘણી બધી વાર આપણે વાક્યમાં એમિઝાર છે હેવેઝ હેડ છે પછી વોઝવર છે આનો ઉપયોગ તમને ખબર પડે ડગલે પગલે આવે આવેક નો આવે આવેક નો આવે મને જરા કયો તો આવે ને હા તો એ ડગલે પગલે આવે પણ આપણને સાચી રીતે એનો ઉપયોગ કરતા નથી આવડતો ક્યારેક આપણે બોલવું હોય ત્યારે આપણે મજા આવે ત્યારે મજા આવે એ વાપરી નાખીએ છીએ એમિઝાર વાપરી નાખીએ છીએ વોઝવર વાપરી નાખીએ છીએ હેવેઝેડ વાપરી નાખીએ છીએ પરંતુ મિત્રો ના નિયમ હોય કે ભાઈ આવું વાક્ય હોય ને તો આવું તમારે વાપરવું પડે આવું વાક્ય હોય તો તમારે આવું વાપરવું પડે તો એના માટે આજે તમને આના પછીનો એક હજી લેક્ચર આવશે આનો આ એ પણ આ બેમાં તફાવત શું હશે આ લેક્ચર આના પછીના લેક્ચરમાં એ હું તમને હમણાં બધી વાત કરી દઈશ પણ આજે તમને એમિઝર વોઝવર અને હેવેઝેડ આ વસ્તુ આવડતી હશે તો જ અંગ્રેજી આવડશે

કે આવું વાક્ય હોય ને ત્યારે સમજવાનું આવું જ મૂકવાનું આજે તમને કન્ફ્યુઝન દૂર થઈ જશે એટલે વિડીયોની અંત સુધી બન્યા રહેશો તો કન્ફ્યુઝન દૂર થશે બરોબર અને આવા સરસ મજાના વિડીયો હું બનાવતો હોય તમે મને દર વખતેની જેમ લાઈક આપો છો એમ નીચે લાઈકનું બટન હશે લાઈકનું બટન દબાવી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરેક જાણ કરજો કે કેવો વિડીયો લાગે છે શું તમારે કેવા વિડિયોઝ જોઈ છે એ બધી વસ્તુઓ મને તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો અને નવા એવા હોય પહેલી વાર અથવા તો બાકી રહી ગયું હોય સબસ્ક્રાઈબ કરવાનું તો આ બાજુ સબસ્ક્રાઈબનું બટન હશે એ પણ એક દબાવી દેજો બરાબર છે અને બે લાઇકન પણ દબાવી દેજો જેથી મારા વિડીયો જેવા આવે એવા તમારી સુધી પહોંચતા રહે ઓકે તો શરૂઆત કરીએ વધારે ટાઈમ ન લેતા ભૂલ પડે તો હવે કહેજો મને આજના લેક્ચર જોઈ લીધા પછી બરાબર છે એમિઝાર વોઝવેર હેવેઝેડની ની મેં આગળ બધી વાત કરી જ દીધી

મિત્રો અંગ્રેજી ભાષામાં ટુ બી ટુ હેવ અને ટુ ડુ ના રૂપ હોય ખબર છે ને આટલી તો તો એમાં ટુ બી ના રૂપ છે એ નોન ટેન્સ નોન ટેન્સ અને ટેન્સ ની શું માહિતી છે એ બંનેનો ડિફરન્સ શું છે એ મેં આગળ કહી દીધું પણ છતાંય એક મિનિટ અત્યારે કહી દો કે ટેન્સ એટલે આપણા બાર પ્રકારના કાળ કે જેમાં ક્રિયા થાય છે એને આપણે ટેન્સ તરીકે ઓળખશું અને ટેન્સ કહેશું નોન ટેન્સ નોન ટેન્સ એટલે કે જેમાં ક્રિયા ન થતી હોય ને એવા કાળ

પણ એની સાથે મેઇન વર્બ આવે તો શું આ બધાનો તફાવત છે એ બીજા લેક્ચરમાં એટલે બે લેક્ચર જોઈ લેશો ઉપર ઉપર આવશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બેનમાં તફાવત શું છે સમજાય છે ઓકે લાઈક કરી દેજો ને વિડિયો તો શરૂઆત કરો ઓકે હવે જુઓ ટુ બી ના ફોર્મ એમ ઇઝ આર છે વોઝ વર્ડ છે અને વેર નો બચાય વર્ડ બચાય વિલ શેલ પ્લસ બી છે આ ટુ બી ના રૂપો કહેવાય હવે એનો મીનિંગ શું થાય એમ ઇઝ આર નો

પણ હજી ટુ એવ ને ટુ બી એ બે અલગ શું કામ ક્યારે પડશે હેવેજ એનું હેવેજ છે તો એનો મિનિંગ આવો થશે પણ એ બે માં તફાવત શું છે એ તો હું તમને કહેવાનો છું એટલે એ વિડીયો સુધી બન્યા છે બરોબર છે અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ વાક્યની શરૂઆત બરોબર શરૂઆત નહીં પણ અંત છે છે થતું હોય અને એમાં કોઈ પણ પ્રકારનો માલિકીનો નો હોય એ વસ્તુ છે એ ટુ એવ માં આવશે એ તમને હું વાત કરું છું

કે ભાઈ હું ખૂબ સારો વિદ્યાર્થી છું તો આમાં કોઈ ક્રિયા નથી થાતી ક્રિયા એટલે કામ ખાવું પીવું રમવું દોડવું વાંચવું લખવું આ બધાયને ક્રિયા કહેવાય તો આવું કંઈ વાક્યમાં આવે ને તો અલગ વાત છે તો એ તો કાળમાં મળે પણ આ તો નોન ટેન્સની વાત કરે જેમાં કોઈ કાળ ક્રિયા નથી થતી એવા વાક્યોની વાત કરું છું મેં તમને અત્યારે એ જ સમજાવું છું પણ એવા એ વાક્યમાં અસ્તિત્વ દર્શાવતું હોય અસ્તિત્વ બધી વાત કરી છતાંય તમને થોડીક પ્રાણી પક્ષી દુનિયામાં તમારી નજર સામે દેખાય છે તમારા આજુબાજુમાં વૃક્ષોય દેખાતા હોય કોઈ માણસો દેખાતા હોય કોઈ ફ્રીજ દેખાતું હોય કોઈ ટીવી દેખાતો હોય તે અત્યારે તમારા સામે કાતો કમ્પ્યુટર દેખાતું હોય કાતો મોબાઈલ જ છે જોઈ લ્યો

એવા વાક્યો દર્શાવવા માટે ટુ બી ના રૂપનો ઉપયોગ થાય જો વર્તમાન કાળમાં અસ્તિત્વ દર્શાવવું હોય તો એમિઝાર નો ઉપયોગ કરવાનો ભૂતકાળનું અસ્તિત્વ દર્શાવવું હોય તો વોઝ વર અને ભવિષ્ય કાળમાં એક જ એક્ઝામ્પલ કહો કે ભાઈ આ મારી પેન છે તો આ પેન તો છે અસ્તિત્વ પેન નું છે મારી પેન છે તો ધીસ ઇઝ માય પેન કેવું પડે વર્તમાનમાં કે છે કે આ મારી પેન છે હવે એમ કહ્યું આ મારી પેન હતી

અસ્તિત્વ દર્શાવવા સમયની સ્થિતિ દર્શાવવા સ્થળ દર્શાવવા આ ત્રણેય જગ્યાએ આનો ઉપયોગ થાય આમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ આમ તમે તો સિમ્પલ વાક્યો જ છે આમાં કોઈ હું રાજકોટમાં છું સ્થળ દર્શાવે છે બરોબર હું સાત વાગ્યે ક્લાસમાં હતો સ્થળ સમય બે દર્શાવે છે સમજે તો આમાં કોઈ ક્રિયા નથી થતી હું હતો હું છું અને હું આવીશ સિમ્પલ વસ્તુ છે હું દસ વાગે બસ સ્ટેન્ડ આવીશ તમને આવી જઈજો હું વાગ્યે બસ હજી ખબર પડી જાય ઉપયોગ કરવાનો વાક્ય કયા છે 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 વર્તમાન તો 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 ભૂતકાળ ભવિષ્યકાળ બી ભવિષ્ય પણ જો આ ત્રણ પ્રકારની વસ્તુ થતી હોય તો જ આનો ઉપયોગ કરવો બરોબર છે હું એમ કહું કે હું વિદ્યાર્થી છું તો એમાં એમ ન લખાય આઈ હેવ અ સ્ટુડન્ટ

અને કોઈ પણ શું છે એ પોતે શું છે એ દર્શાવવા માટે ટુ બી ના રૂપનો ઉપયોગ થાય હવે અહીંયા તમે જુઓ શરૂઆતમાં છે આ સોરી અંતમાં છે આપ્યું છે છે એટલે તરત ખબર પડે પેલા તો મયંક મારો ભત્રીજો છે મયંક નું અસ્તિત્વ દર્શાવ્યું છે અહીંયા મયંક પાસે શું છે મારી પાસે શું છે એ નથી વાત કરી મયંક ખુદ શું છે તો ખુદ જ્યારે જેની વાત કરવાનો હોય ત્યારે ટુ બી ના રૂપનો ઉપયોગ થાય સમજાઈ ગયું તો પહેલા તો જેની વાત થતી હોય એ જ મૂકવાનું હોય

મયંક ઇઝ મયંક છે શું છે ભાઈ તો કે મારો મારો એટલે થાય માય માય એટલે મારો થાશે મયંક ઇઝ માય ભત્રીજો એટલે થાશે નેફ્યુ બરોબર છે જોઈ લો એનું વાક્ય આવી ગયું સિમ્પલ રીતે હવે આને આટલું ઈરેઝ કરી નાખોલો તમને ખ્યાલ આવે જોઈ લ્યો દેખાય છે મસ્ત મજાનું

આ વસ્તુ યાદ રાખવાનું વી યુ ધે અને બહુવચન નામ સાથે વલ લાગશે આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી લેવાની છે ચલો એના પછીનું વાક્ય જોઈએ કે તે સુંદર છે હવે મિત્રો અહીંયા તે એટલે શું થાય દર વખતે કહું છું છે હવે તમે અહીંયા વાત કરો કે ભાઈ છોકરો સુંદર છે તો તમારે પેલા તો અહીંયા જો છે આપ્યું એટલે વોઝ નો વે એમિઝ જ આવે તે એટલે આપણે હી રાખીએ તો હી ઇઝ બ્યુટીફુલ

હવે કોઈ છોકરી માટે છે તો તમારે લખવું પડે શી ઇઝ બ્યુટીફુલ શું લખવું પડે શી ઇઝ બ્યુટીફુલ બરોબર છે એટલે આ વસ્તુ યાદ રાખજો છોકરા માટે હોય તો ઈ છોકરી માટે હોય તો શી આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું રહેશે અને કોઈ વસ્તુ પ્રાણી પક્ષી માટે તો ઇટ ઇઝ અ બ્યુટીફુલ અહીંયા બ્યુટીફુલ જ આવશે અહીંયા પછી હેન્ડસમ નહીં લખવાનું બરોબર છે તે ગાયક નથી

નથી હોય તો એમ ઇઝાર પછી નોટ મૂકી દેવાનો કે હી ઈઝ નોટ અ સિંગર અને એમ કે ગાયક ન હતો તો હી

ખોરાક ટેબલ પર છે તો જોઈ લઈએ એનું વાક્ય અહીં આપી દીધું કે ખોરાક એટલે ધ ફૂડ છે આવ્યું વર્તમાન કાળ છે વોઝ વર નો વાપરતા ઇઝ ધ ફૂડ ઇઝ ઓન ધ ટેબલ સમજાઈ છું સમજાય ગયું કે નહીં ચાલો આગળ વધીએ મિત્રો આ થઈ ગયા ટુ બી ના રૂપો હવે સેમ વસ્તુ ટુ એ ના રૂપો બધુંય ભણી ગયા છે આગળના લેક્ચર જોઈ લેજો એટલે વધારે કન્ફ્યુઝ નહીં થાવ ઈ જોઈન પછી આ જોશો ને તો વધારે સમજાઈ જશે જુઓ હવે વર્તમાન કાળ કેના ટુ હેવ ના રૂપ એના હેવઝ છે હેડ છે ભૂતકાળમાં ખાલી એકલું જ અને ભવિષ્યકાળમાં વ્હીલ સેલ તો છે વાબી હતું અહીંયા હેવ છે હવે આવા વાક આ બધા આ શબ્દોનો ઉપયોગ ક્યાં કરવો નોન ટેન્સ ઓ ટેન્સની આવશે એ તો અલગ વસ્તુ છે નોન ટેન્સમાં જેમાં ક્રિયા ન થતી અત્યારે જો કોઈ પણ વાક્યમાં માલિકી દર્શાવેલી હોય કોઈ પણ વાક્યમાં સંબંધ દર્શાવેલો હોય કોઈ પણ વાક્યમાં બીમારી દર્શાવેલી હોય

પરંતુ મોડર્ન જમાના પ્રમાણે આજના જમાના પ્રમાણે કોઈ સેલનો ઉપયોગ કરતું નથી ભાગ્યે જ અમુક લોકો જૂની પેઢીના લોકો જ કરે છે બાકી આપણે તો ધગા ધગ વ્હીલનો જ ઉપયોગ કરી છીએ બરાબર હું તમને થાય તો સર આ અને વી સાથે વ્હીલનો ઉપયોગ કરે અરે વ્હીલનો બધાય સાથે ધબેડી શકો બધાય સાથે ઉપયોગ કરી શકો તમે સેલનો આ બે સિવાય તમે કોઈ સાથે ન કરી શકો બરાબર હોય તો ખોટું જ હોય જેન હું લખીને દઈ દઉં તમને ચાલો રેડી આટલી ખબર પડી ગઈ ચાલો હવે આગળ વધીએ આ યાદ રાખજો બધું પછી વાક્ય નહીં આવડે દિવ્યસ પાસે બાઈક છે હવે જો એની પાસેની વાત થઈ ગઈ બરોબર છે તો પહેલા તો દિવ્યસ આવશે દિવ્ય પાસે દિવ્યસ એટલે દિવ્યસ પાસે એટલે દિવ્યસ એકવચન છે તો એકવચન સાથે હવે છે તો વર્તમાન કાળ વર્તમાન કાળના બે રૂપ હે અથવા તો એ તો એની સાથે અહીં શું મુકાય હેઝ આવશે કારણ કે એકવચન છે તો દિવ્યસ હેઝ અ બાઈક દિવ્યસ પાસે એક બાઇક એમ કેવું હોય તો દિવ્યસ પાસે એક બાઇક હતું તો દિવ્યસ હેડ અ બાઇક દિવ્યસ પાસે એક બાઇક હશે તો દિવ્યસ વિલ હેવ અ બાઇક હવે અહીંયા કોઈ નિયમ નો લખતા કે તમને આવું વાક્ય દીધું હોય ને તો આમ ન બને કે દિવ્યસ ઇઝ અ બાઇક દિવ્યસ સાંભળી જાય ને તો છૂટું ચંપલ વાર છે દિવ્યસ બાઇક છે નો થાય સાહેબ જેની પાસે કઈક હોય ને ત્યારે એવેજ અને જે ખુદ જે હું છે એ દર્શાવવા માટે ઇઝ સમજાય છે આ વસ્તુમાં આટલો તફાવત છે એ દિવ્યેશભાઈ ખુદ શું છે ને એ દર્શાવેલું હોય તો એમી ઉપયોગ કરો એની પાસે હું છે ને એ દર્શાવવા માટે હેવેઝ હેડ અને વિલ હેવનો ઉપયોગ થાય ટૂંકમાં હેવેઝ હેડ એની પાસે હું હે હું હે અને એમી જાર વોઝ વન એ શું છે એ વસ્તુ યાદ રાખજો એની પાસે અને ઈ આટલું યાદ રાખવાનું એટલે વાર્તા થઈ ગઈ પૂરી ચલો તેઓને બે બહેન છે હવે અહીંયા પ્રશ્ન એ થાય તેઓને તેઓને એટલે તમે ધ્યેય કરી શકો સો પણ ઘણીવાર આપણે કોકને માન આપતા હોય કાકા હોય મામા હોય તો આપણે એમ કહેતા કે તેઓને બે બહેન છે તો પણ એ તો સિચ્યુએશન ઉપર આધાર રાખે બરોબર આપણે બંનેથી વાક્ય બનાવીએ ધ્યેયથી બનાવીએ કે ધ્યેય એની બે બહેન છે બરોબર છે એને

ગાય ને એક પૂછડી હતી તો અહીં એડ કરી નાખો હશે તો વિલ હેવ કરી નાખો વાર્તા થઈ ગઈ પૂરી હાલો હવે મિક્સ એક્સરસાઇઝ માં આવી જાવ બંને ટુ હેવ ને ટુ બી માં વિચારજો મારી પહેલા તમને ખબર પડી જાય કોમેન્ટ બોક્સ માં લખતા જજો કે શું શું આવે છે સિંહ ને ચાર પગ છે હવે આમાં સિંહ ને શું છે ઈ દર્શક સિંહ પોતે શું છે તો કે સિંહ પાસે શું છે ઈ દર્શક અને ચાર પગ આ શરીર ના અંગો દર્શાવે છે એટલે કોઈ દી સી ઈ લખાય નહીં તો લાયન હેઝ લખવું પડે શું કામ ઈજ નો લખી શકો વર્તમાન કાળ છે પણ ઈજ નો લખી શકો એ ફૂલ સ્ટોપ બરોબર છે લાયન હેઝ ફોર લેગ્સ સિંહ ને ચાર પગ છે હવે જો સિંહ જંગલનો રાજા છે જો હવે અહીંયા સિંહ જંગલનો સિંહ પોતે શું છે નહીં દર્શાવે તો પોતે શું છે તો ટુ બી નારું એની પાસે શું છે તો ટુ હેવ નારું હેડી સમજાય છે વિડીયો લાઈક કરી દેજો તો સિંહ એટલે

એટલે આપણે તો મને એમ લાગ્યું કે ગુજરાતને વધારે દરિયા કિનારો છે એટલે મે બી હોઈ શકે પૈસે હોતે ગુજરાત હેઝ ધ મોસ્ટ હવે ધ મોસ્ટ નો મતલબ થાય સૌથી વધારે દર્શાવવું હોય ને ત્યારે અને સૌથી ઓછું ધ લિસ્ટ એલ એસ ટી લિસ્ટ બરોબર છે લિસ્ટ આપણે કેવું ગુજરાતના સૌથી ઓછા દરિયા કિનારો છે તો ધ લિસ્ટ લખી નાખો લિસ્ટ એટલે ઓછું થાય મોસ્ટ એટલે સૌથી વધારે થાય બીચીસ એટલે દરિયા કિનારા હોય એને બીચીસ કહેવામાં આવે છે લાયન સેન્ચુરી ઇઝ ઇન ગુજરાત હવે આનું ગુજરાતી મને ક્યો પહેલા ગુજરાત આનું ગુજરાતી કરવાનું તો લાયન એટલે કે હાઉઝ સેન્ચુરી એટલે કે અભ્યારણ અને ઇઝ એટલે કે છે અને ઇન ગુજરાત તો આપણે એમ લખશું ને કે લાયન ને એક સેન્ચ્યુરી છે ના હવે અહીંયા એનો મતલબ કે ગુજરાતમાં એક સિંહનું અભ્યારણ આવેલું છે અથવા તો અભ્યારણ આવેલું છે તો તો છે એક અભ્યારણ છે એમ નથી કીધું ગુજરાતમાં એક અભયારણ્ય છે એવી વાત કરેલી છે મિત્રો આવી રીતે તમારે મારી સાથે આવતા વર્ષમાં આ વેકેશનમાં કે તમે મારી સાથે એક વર્ષ તમે મને આપશો ને

એક લેકચર ફક્ત અંગ્રેજીમાં જ વાત અંગ્રેજીમાં આપણે બોલી નથી શકતા એના પાછળનું કારણ એક શું કે આપણી પાસે એવો એન્વાયરમેન્ટ નથી અંગ્રેજી બોલવાનું પણ અમારી ઘણી બધી ફેકલ્ટીઝ જે તમારી સાથે અંગ્રેજીમાં બોલશે કેમ બોલવું શું કરવું શબ્દ ભંડોળ વધારવા માટેના વિડીયોઝ પણ તમને મળી જશે સૌથી વધારે આ છે કે સાયલેન્ટ લેટર ક્યારે શું આવે સાહેબ બધા શબ્દો ક્યાં ગોતવા જ કયો શબ્દ નો મિનિંગ શું થાય અલગ અલગ અમુક અંગ્રેજીમાં તો માથા કુટિયા એવા શબ્દો છે ને એક ને એક બે મિનિંગ થાય

કે કેવું લાગ્યું અથવા તો તમે મને થેન્ક યુ પણ લખી શકો છો કે હું આટલી મહેનત કરું તો તમે મને થેન્ક યુ લખો તોય પણ મને આનંદ થશે કે નહીં બાળકો છે મિત્રો છે વડીલો છે એ તમે મને થોડોક સપોર્ટ પણ કરો છો તો આવી જ રીતે તમે મને સપોર્ટ કરતા રહેજો જેથી કરી અને મને પણ આનંદ થતો રહે અને હું તમારા માટે સારા સારા વિડિયો બનાવતો રહું ઓકે નવા વિડીયોમાં પાછા મળીશું ભાભાઈ ટાટા